નમસ્કાર મિત્રો જી કેવી એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે બધી પરીક્ષામાં પૂછાતા જનરલ નોલેજના મોસ્ટ ટાઈમ પી સો પ્રશ્નો જોઈશું જેનો આ પાર્ટ થ્રી છે આની પહેલાં પાર્ટ વન અને પાર્ટ ટુ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોની અંદરથી જ પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ મોસ્ટી સો પ્રશ્નો ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે ગુજરાત રાજ્ય કરે છે પવિત્ર શક્તિ તીર્થ અંબાજી કયા જિલ્લામાં છે બનાસકાંઠા જિલ્લામાં કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે તાપી નદી ઉપર ઉકાઈ અને કાંકરાપાર બંને આવેલા છે ખારા ઘોડા સાના ઉત્પાદન માટે જાણીતું છે મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે નર્મદા જિલ્લાનું વડું મથક ક્યુ છે રાજપીપળા છે અટીરા શાના માટે જાણીતું છે કાપડ સંશોધન માટે ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો મહી નર્મદા અને તાપી ગુજરાતમાં કયા ધાન્ય પાકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે બાજરી ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે વલસાડ જિલ્લો ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે કચ્છ જિલ્લામાં પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે જસદણમાં આવેલું છે રાજકોટ જિલ્લાની અંદર સિંહને ને વીરને મૃત્યુ શાહ પંક્તિ કોની છે કવિ નાનાલાલની છે ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો સામંતસિંહ હતો સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો મૂળરાજ સોલંકી ગિરનારમાં આવેલ શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે તે પછી સ્કંદગુપ્તનો હોય રુદ્રદામાનો હોય કે અશોકનો હોય ત્રણે ત્રણ બ્રાહ્મી લિપિમાં છે ભાષાઓ અલગ અલગ છે અશોકનો શિલાલેખ છે તે પાલી ભાષામાં લખાયેલો છે જ્યારે રુદ્રદામા અને સ્કંદગુપ્તનો શિલાલેખ છે તે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે ગુજરાતમાં ગટર લાઈન કયા શહેરમાં અને ક્યારે અસ્તિત્વમાં આવી અમદાવાદમાં ઈસવીસન અઢારસો નેવું માં અસ્તિત્વમાં આવી સાક્ષર નગરી તરીકે ક્યુ શહેર ઓળખાય છે નડિયાદ ઓળખાય છે ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીઓનો ઉલ્લેખ છે સરસ્વતી નદીનો ઉલ્લેખ છે ગુજરાત સભાના સ્થાપક કોણ હતા રમણલાલ નીલકંઠ ભારત રત્નથી સન્માનિત અને બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા ગુલજારીલાલ નંદા ખંભાતનું પૌરાણિક નામ શું હતું સ્તંભતીર્થ દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો માંડવીમાં થયો હતો મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો તો એ છે સુરત ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો મૌર્યકાળમાં ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયો છે વોઠાનો મેળો છે અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી વનરાજ ચાવડાએ કરી આઝાદી બાદ ભારતમાં સૌ પ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું ભાવનગર ભાવનગરનું રજવાડું છે તે સૌ પ્રથમ ભારતમાં વિલીન થયું હતું રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળામાં થયું હતું ભીમદેવ સોલંકી પ્રથમ તેમના રાણી હતા ઉદયમતી તેમણે આ રાણકી વાવ બંધાવેલી હતી સોમનાથનો જીર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો સોલંકી કાળ કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહ સ્વતંત્ર ગુજરાતની રચના માટે ક્યુ આંદોલન થયું હતું મહાગુજરાત આંદોલન ગુજરાતનો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજ વિશ્વના શ્રેષ્ઠ દસ સેજમાં સ્થાન પામ્યો છે તો એ છે દહેજ સેજ ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં છે અંકલેશ્વરમાં છે શિવરાત્રી નિમિત્તે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે જુનાગઢમાં ભરાય છે સાહિત્યકાર બકર ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ભરૂચમાં થયો હતો ગુજરાતમાં બોલાતી ભાષાને સૌ પ્રથમ ગુજરાતી તરીકે કોણે ઓળખાવી પ્રેમાનંદ ઓળખાવી ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલા સ્વરૂપ આખ્યાનને ક્યાં મહાકવિએ ઘાટ આપ્યો મહાકવિ પ્રેમાનંદે તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે દ્રૌપદી સ્વયંવર સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે ક્યુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું હિંદ સ્વરાજ અભય કોની સમાધિ છે મોરારજી દેસાઈની સમાધિ છે જે અમદાવાદમાં આવેલી છે ગોંડલમાં આવેલા મહેલનું નામ આપો નવલખા મહેલ ક્યુ શહેર ભારતમાં હકીક કામ માટે જાણીતું છે ખંભાત હકીક કામ માટે જાણીતું છે કચ્છના રણ સીમા વિવાદને લઈ પાકિસ્તાન સાથે લડાઈ કઈ સાલમાં થઈ હતી ઓગણીસો પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું હતું ગુજરાતના કયા સ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે દ્વારકા મહાગુજરાત આંદોલનનો સમયગાળો જણાવો ઓગણીસો થી ઓગણીસો સાહીઠ સુધીનો સમયગાળો છે એક મે ઓગણીસો ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી મહેશ્વ નદી પર બંધ બંધાતા ક્યુ સરોવર બન્યું શ્યામ સરોવર મેશવો નદી પર બંધ બાંધતા શ્યામ સરોવર બન્યું છે રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું ઘસાઈને ઉજળા થઈએ ડે ટુ ડે ગાંધી ડાયરી લખનાર કોણ મહાદેવભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ગાંધીજીએ કરી હતી ગાંધીજીના સમાધિ સ્મારકનું નામ જણાવો રાજઘાટ જે દિલ્હીમાં આવેલો છે ગુજરાતના ગામડાઓના ઉત્કર્ષ માટે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કઈ યોજના દાખલ કરી ગ્રામ યોજના આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો ખેડા સત્યાગ્રહ અમદાવાદમાં વિદેશી કાપડ તથા દેશી દારૂની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું મૃદુલા સારાભાઈ ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા કલ્યાણજી મહેતા ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ અમદાવાદનો સૌપ્રથમ પાકો રસ્તો ક્યારે બન્યો અને તેનું નામ શું હતું અઢારસો ને બોતેર માં બન્યો અને તેનું નામ રીચી રોડ હતું જેને હાલ ગાંધી રોડ તરીકે ઓળખવામાં આવે છે ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી મેડમ ભીખાઈજી કામા ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માન યાત્રા પ્રસિદ્ધ છે સિદ્ધહેમ હેમ શબ્દાનું શાસન કોણે લખ્યો હતો હેમચંદ્રાચાર્યએ અને આની યાત્રા કાઢવામાં આવી હતી પાટણની અંદર રાજા હતા સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવના કિનારે કેટલા શિવાલયો હતા એક હજાર આઠ પાટણની અંદર સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બનાવેલું અને તેના કિનારે એક હજાર આઠ શિવાલયો બનાવ્યા હતા સોક્રેટીસ કૃતિના લેખકનું નામ જણાવો મનુભાઈ પંચોડી એટલે કે દર્શક ગુજરાત શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો સોલંકી કાળમાં જે ગુજરાતનો સુવર્ણકાળ તરીકે આપણે ઓળખીએ છીએ સરદાર પટેલ ભવનની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી અમદાવાદમાં કરવામાં આવી અઢાર ઓગણીસો ને એસીમાં સરદાર પટેલ ભવનની સ્થાપના સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા કાંસું કાંસાનો સૌથી વધુ ઉપયોગ કરતા હતા સિંધુ સંસ્કૃતિના લોકો અડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશિષ્ટ ભેટ જણાવો એક નગર આયોજન અને બીજી છે ગટર વ્યવસ્થા સોલંકી વંશના રાજવી કુમારપાળને ક્યાં ધર્મ પ્રત્યે પ્રીતિ હતી જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ હતી અને જૈન ધર્મ તેઓએ અપનાવેલો હતો હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતો હતો સુરાષ્ટ્ર ઓગણીસો ને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા બળવંતરાય મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ઇન્દુમતી બહેન શેઠ આઈઆઈએમની સ્થાપના અમદાવાદમાં ક્યારે થઈ ઓગણીસો ને બાસઠમાં થઈ હતી શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કરેલ સામય ક્યુ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ એકમાત્ર ભારતીય કોણ જેમને ભારત રત્ન અને નિશાને પાક બંને એવોર્ડ મળેલા છે મોરારજી દેસાઈ જો અહીં એકમાત્ર ભારતીય પૂછેલું છે એની જગ્યાએ એકમાત્ર ગુજરાતી પૂછે તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ અને પ્રથમ એવા ગુજરાતી કે જે વડાપ્રધાન બન્યા હોય તે પૂછે તો પણ જવાબ આવશે મોરારજી દેસાઈ ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના લાવનાર મુખ્યમંત્રી કોણ હતા બાબુભાઈ જસભાઈ પટેલ નાણા મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ આઠ વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા મોરારજી દેસાઈ અમદાવાદ કયા સમયગાળામાં ગુજરાતનું પાટનગર હતું તો જ્યારે ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે ઓગણીસો સાહીઠથી લઈને ઓગણીસો સિત્તેર સુધી અમદાવાદ છે તે ગુજરાતનું પાટનગર રહ્યું ત્યાં સુધી ગાંધીનગર બની રહ્યું હતું ગાંધીનગર જેવું જ બની ગયું ત્યારે ઓગણીસો સિત્તેર બાદ તે ગુજરાતનું પાટનગર બન્યું અને વર્તમાનમાં પણ ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે સ્વતંત્ર ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ ક્યારથી અમલમાં આવ્યું એક એપ્રિલ ઓગણીસો ને ત્રેસાઠથી અમલમાં આવ્યું સોલંકી યુગનું સેવતીર્થ સિદ્ધપુર કઈ નદીના કિનારે છે સરસ્વતી નદીના કિનારે આવેલું છે સિદ્ધપુર ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં રૂપાંતર કરનાર કોણ મહાદેવભાઈ દેસાઈ રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી વિભોજી જાડેજાએ ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ જણાવો દાંડી હેરિટેજ રૂટ જે અમદાવાદમાં આવેલો છે ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર છે ભુજંગ મંદિર ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે એકસો બ્યાસી બેઠકો ધરાવે છે લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે છવ્વીસ બેઠકો છે પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છમાં ક્યાં આવેલા છે તો કચ્છનું પાટનગર ભુજ છે તો ભુજમાં આવેલા છે ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય ચંદ્રનો રક્ષક એવો અર્થ થાય છે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ગુજરાત યુનિવર્સિટી જે અમદાવાદમાં આવેલી છે ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ થઈ ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે સરદાર સરોવર નર્મદા યોજના વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે જામનગરમાં આવેલી છે મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે તો એ છે રાજમોહન ગાંધી જામનગર જિલ્લામાં પક્ષીઓનું અભયારણ્ય ક્યું છે મહાગંગા અભયારણ્ય પોરબંદર બીજા ક્યાં નામે પણ ઓળખાય છે સુદામાપુરી અડાલજની વાવની લંબાઈ કેટલી છે ચોર્યાસી મીટર લંબાઈ છે અડાલજની વાવની ગુજરાતના બનાવે વિશ્વનું ધ્યાન હતું દાંડી કૂચ માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી અને છ એપ્રિલના રોજ ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી અને મીઠાના કાયદાનો ભંગ કરેલો જે પુલને હજુ સુધી કાટ લાગ્યો નથી તે એલિસ બ્રિજ અમદાવાદમાં ક્યારે બન્યો અઢારસો ને નેવ્યાસી માં બન્યો હતો ગુજરાતની વિધાનસભાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમના મોટાભાઈ માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને ક્યાં નામથી ઓળખવામાં આવ્યો અવંતિનાથ અવંતિનાથનું તેમણે બિરુદ ધારણ કર્યું હતું ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ શાહ ત્રીજો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી અમદાવાદની અંદર મહાત્મા ગાંધી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી રાજ્યસભામાં ગુજરાતના કેટલા પ્રતિનિધિઓ હોય છે તો રાજ્યસભામાં અગિયાર હોય છે જો અહીં લોકસભા પૂછે તો છવ્વીસ રાજ્યસભામાં અગિયાર અને વિધાનસભામાં કેટલી સીટો છે આપણી તો એકસો ને બ્યાસી હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે તે પહેલાં જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલને પ્રેસ કરો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહેમ પ્રથમ ટેસ્ટ જોઈએ ત્યારબાદ આની પીડીએફ ગાંધીજીના સમાધિ સ્મારકનું નામ જણાવો લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે લોકસભા રાજ્યસભા અને ગુજરાતી વિધાનસભા ત્રણે ત્રણની તમે જણાવી દેજો એક વખત લખી લેશો તો તમને આરામથી યાદ રહી જશે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી અને કોણે કરી હતી પોરબંદર બીજા કયા નામે પણ ઓળખાય છે ચારે ચારના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો